સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા 24 વર્ષ બાદ કોંગ્રેસને બાય બાય કરી કોંગ્રેસ કાર્યકરો સમર્થકો સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો. પ્રાંતિજ તલોદ વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા કોંગ્રેસ પાર્ટીમાંથી નારાજ થઈ તેઓ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાવા હોવાનું રવિવારના રોજ માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુરુદ્ર બાદ તેઓએ પોતે જાહેરાત કરી હતી અને 22મી સોમવારના રોજ પ્રાંતિજ માર્કેટયાર્ડથી તેઓએ વાજતે ગાજતે ડીજે સાથે તેઓના સાથી કાર્યકરો હોદ્દેદારો તથા સમર્થકો સાથે મોટી સંખ્યામાં કમલમ ખાતે પહોંચ્યા હતા. તેને કમલમ ખાતે પણ તેઓનું ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખ શ્રી આર પાટીલના હસ્તે મહેન્દ્રસિંહ બારૈયાએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. તો તેમની સાથે ગયેલ 125 કોંગ્રેસ કાર્યકરો હોદ્દેદારો સહિત સમર્થકોએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. તો મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા કેસરિયો ખેસ ધારણ કરી જણાવ્યું હતું કે વિકાસ સાથે જોડાયો છું અને વિકાસના ઘરમાં પ્રવેશ કર્યો છે. અગાઉ હું કોંગ્રેસમાં ધારાસભ્ય હતો તો પણ તે વખતે મોદી સાહેબ આનંદીબેનની સરકાર હતી અને વિકાસના કામો માટે પક્ષ જોયા વગર વિકાસના કામો માટે હું કોંગ્રેસનો હોવા છતાંય મારા વિસ્તારના વિકાસના કામોમાં જોડાયા હતા અને હાલ પણ વિકાસ જોવા મળતા મેં વિકાસને મારા કાર્યકરો અને સાથી મિત્રો સાથે વિકાસને પસંદ કરી ભાજપમાં જોડાયો છું અને પક્ષ મને જે કામ આપશે હું કાર્યકરની જેમ વિકાસના કામોમાં જોડાઈશ. તો આ પ્રસંગે સાંસદ દીપસિંહ રાઠોડ, મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ કાયદા મંત્રી વીડી ઝાલા, જિલ્લા પ્રમુખ જેડી પટેલ સહિત જિલ્લાના ધારાસભ્યો સહિત ભાજપ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, JDSTV પ્રાંતિજ. શ્રાવણ માસના પવિત્ર 11મા શુભ દિવસે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી અને દ્વારકાધીશ ભગવાનને વંદન કરી, શામળિયા ભગવાનને વંદન કરી, માં મહાકાળીની પૂજા કરી આજે ભારતીય જનતા પાર્ટીમાં હું વિધિવત રીતે આદરણીય ગુજરાતના પ્રમુખ આદરણીય સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં જોડાયો છું. આ દેશના વિકાસ માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ શીર્ષસ્થ નેતૃત્વ જે રીતે વિકાસનું કામ કરી રહી છે અને વિકાસના કારણે જે રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, સમગ્ર દેશનો વિકાસ થયો છે, ત્યારે આ શીર્ષસ્થ નેતૃત્વની કામગીરી અને વિકાસની રાજનીતિ આવનારા દિવસોમાં પણ આ લોબી ચાલવાની અને વિકાસની રાજનીતિમાં હું પણ એમાં સહભાગી થઉં અને મારાથી પણ કોઈ નાનું મોટું જે કંઈ કામ થાય એ કરવા માટે આજે હું ભારતીય જનતા પાર્ટીના જોડાયો છું. ભારતીય જનતા પાર્ટીમાં હું પણ 2012 થી જ્યારે 12-17 ધારાસભ્ય તરીકે ચૂંટાયેલો ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીની જે વિકાસની રાજનીતિ એ વિકાસની રાજનીતિના કારણે મને ક્યારે તકલીફ પડી નહીં અને ઘણા બધા લગભગ મારી પાસે જે રેકોર્ડ ઉપર પુરાવો છે, આ પ્રેસના મિત્રો પણ ત્યાં વિધાનસભામાં હાજર રહેતા ત્યારે પણ આપણે બધાએ જોયું કે ક્યારે વિકાસના કામો ક્યારે સરકારે ના પાડી નથી અને ઘણા બધા રોડ રસ્તાથી માંડી સિંચાઈના ઘણા બધા કામો ભારતીય જનતા પાર્ટીની સરકાર વખત હોય અને હું વિપક્ષનો ધારાસભ્ય હોય તેમ છતાં આવા ઘણા બધા કામો થયા છે. એટલે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની જે આ વિકાસની રાજનીતિ એને આગળ વધારવામાં વધી રહી છે એમાં હું પણ સહભાગી થઉં એ માટે આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયો છું. મહેન્દ્રભાઈ નારાજ કી અપના પૂર્વ પક્ષ અને જ્યાંથી શરૂઆત આજ કી તરીકે 1998 થી કોંગ્રેસ પાર્ટીમાં કામ કરતો હતો. હું સંગઠનમાં પણ ઘણું બધું કામ કર્યું છે. આજે બનાસકાંઠા જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ તરીકે પણ મેં કામ કર્યું. આજે જે જિલ્લા પંચાયત છે એના ઇન્ચાર્જ તરીકે પણ મેં કામ કરેલું. એટલે કામ ઘણું કર્યું પણ જે કોંગ્રેસમાં જે જૂથવાદ અને જૂથવાદની ચરમસીમા એટલે બધી પહોંચીશ કે કોઈ પણ સારા માણસો કામ કરતા હોય એને કામ કરતા કઈ રીતે પાછા પાડવા એ આંતરિક જૂથવાદના કારણે આ બધા પ્રશ્નો ઊભા થયેલા છે. એટલે આ બધા ત્યાં અને એક બાજુ વિકાસની રાજનીતિ હોય અને એક બાજુ જૂથવાદની રાજનીતિ. આપણે પણ જાણીએ છીએ કે એક ઘરમાં કંકાસ હોય અને બીજું ઘરમાં સુખ શાંતિ હોય તો સુખ શાંતિ હોય તો જ જવું જોઈએ એવું હું માનું છું. હવે એ જ વિસ્તારથી તમે જોડાઈ રહ્યા છો અને હવે તમે એવું કહો છો કે
ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસ ની રાજનીતિ કરી છે અને વિકાસ અને આક્ષેપો તમે ભૂતકાળમાં કર્યા એ બાબતે સ્પષ્ટ પૂછો એ પણ અમારા સાથી છે અને ત્યારે પણ એમને પણ સારા બધા કામો કરી રહ્યા છે એટલે બીજો કોઈ પ્રશ્ન નથી અને વિકાસની રાજનીતિ તરફ જોડાવાનો ત્યારે બીજા કોઈ પ્રશ્નો જ હોતા નથી એટલે વિકાસની રાજનીતિ તરફ હું આવી રહ્યો છું એટલે વિકાસ થવો જોઈએ કોઈ પણ રીતે એ પણ ઘણા બધા કામ કરી રહ્યા છે અમારા પૂર્વ અત્યારના સાંસદ અને પૂર્વ ધારાસભ્ય આદરણીય દીપસિંહ સાહેબે પણ ઘણા બધા અમારા વિસ્તારમાં વિકાસના કામ કર્યા છે જયસિંહ ચૌહાણ સાહેબે અમારા માજી મંત્રી વિડી ઝાલા સાહેબે પણ એટલે બધા જ જયારે આખી ટીમ અહીંયા એકત્રિત થઈ જ અને ટીમ વર્ક જયારે થવાનું છે ત્યારે આ અમારા વિસ્તારનો વિકાસ થાય એ માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલ છું. 2022 સ્પષ્ટ એવું હતું કે ઈ ટાઈમે તમે કરેલા આક્ષેપો ખોટા હતા અથવા તો અત્યારે તમને ઈ આક્ષેપો મંજૂર છે. હું તમને સ્પષ્ટ એટલું જ પૂછું છું. ભારતીય જનતા પાર્ટીમાં જેવી રીતે કામ ચાલે આ કામની પરિભાષા આપણે બધા જાણીએ છીએ અને સતત વિકાસની જ રાજનીતિ ચાલતી હોય અને વિકાસની રાજનીતિમાં જોડાવું હોય તો બધા એક થઈને જ જોડાવું જોઈએ એવું હું માનું છું. મહેન્દ્રભાઈ આક્ષેપો એ વાત કરું ને આપણે સ્પષ્ટ પૂછીએ છીએ આપણે ગજેન્દ્રસિંહ માટે બોલેલા એ શબ્દ ભારે હતા એટલે હું એ વ્યક્તિગત બાબત મારો કઈ એમાં કોઈ લોલ નથી અને હું એમાં કોઈ જાણતો બી નથી. અચ્છા કોંગ્રેસ પ્રવક્તાનું કહેવું છે કે 2022 ની ટિકિટની સોદાબાજી થયેલી છે એટલે પક્ષ પલટો કરેલો છે. હું ભારતીય જનતા પાર્ટીમાં કોઈ સોદાબાજીથી જોડાયો નથી. હું વ્યક્તિગત રીતે મારા મનથી જોડાયો છું. ભારતીય જનતા પાર્ટીની જયારે વિકાસની રાજનીતિ હોય ત્યારે કોઈ એવું કોઈ ભારતીય જનતા પાર્ટી જે નાનામાં નાનું જે કઈ કામ આપશે એ કામ કરવાની મારી તૈયારી છે. જે કોઈ પેજ પ્રમુખની કામગીરી આપે તો પણ કરવાની તૈયારી છે. બુથ પ્રમુખની કામગીરી આપે તો પણ કરવાની. એટલે ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજ્ય બધા ભેગા થઈને જયારે કામ કરવાનું હોય ત્યારે કોઈ બીજો કોઈ ચિંતાનો વિષય નથી. એક સમયે તમારા જે વિપક્ષમાં જે સામે હતા એમની સામે તમે ચૂંટણી લડ્યા એમને હરાવ્યા હવે એમની સાથે કામ કરવાનું છે આ કેટલું કપરું? ચોક્કસ સારું કામ છે. બધા સાથે મળી વિકાસ માટે ભેગા થવા એમાં કોઈ પ્રશ્ન હોતો નથી. વિકાસ કરવા માટે જયારે વ્યક્તિ ભેગા થવાનું હોય કોઈ પણ વસ્તુ સંયમ થી બધા ભેગા થઈએ અને વિકાસ સારો કરે તેમાં કોઈ ખોટું નથી. પાર્ટી જે કોઈ જવાબદારી આપે એમાં હું તૈયાર છું. નાનામાં નાની કહું છું પેજ પ્રમુખ બુથ પ્રમુખ સુધીની કામગીરી આપે તો પણ કામ કરવાની મારી તૈયારી. મહેન્દ્રસિંહ વિકાસ ની આપ વાત કરો, ભાજપમાં જોડાવું હોય તો ટોલ ટેક્સ ફ્રી હોય એવું કરો. એટલા માટે કહું છું તમે વિકાસ ની વાત કરો છો. પ્રાંતિજ થી આપ નીકળ્યા જે ટોલ ટેક્સ માટે અને જે લડત આપ ચલાવતા હતા જે રોડ ત્યાંથી આપનો કાપનો અને આપની સાથે આવેલી તમામ ગાડીઓ ટોલ ટેક્સ ભર્યા વગર નીકળી છે. એ પ્રકારના બિઝનેસ ભાજપમાં જોડાતા હોય તો ટોલ ટેક્સ ફ્રી હોય એવું કઈ ખરું? નહીં એવું નથી. ટોલ ટેક્સ ફ્રી હોતો જ નથી. ટોલ ટેક્સ એના નિયમ મુજબ જ લેવાતો હોય. તમે અને તમારા કાપલા થઈને આયા એ હું જાણતો નહીં. હું એઝ એ અમારા હું એમપી સાહેબ ની ગાડીમાં હતો. એમપી સાહેબ એઝ એ ટોલ ટેક્સ માટે એ ફ્રી હોય છે. તમારી સહિત લગભગ 50 ગાડીઓ ટોલ ટેક્સ ભર્યા વગર ત્યાંથી નીકળી છે એ પ્રકારના વિઝ્યુઅલ પણ મારી જાણવા નથી. અને તમે વિકાસ ની વાત કરો તો અમારા વિકાસમાં કાટો પાડ્યો જોડાય. વિકાસમાં તો વિકાસ તો ચાલ જ છે. ખૂબ સરસ વિકાસ થયો. મેં કહ્યું ને તો હું જો વિપક્ષ નો ધારાસભ્ય હોય તેમ છતાં જો માન્ય નરેન્દ્રભાઈ સાહેબ હોય એ વખતે આનંદીબેન હોય રૂપાણી સાહેબ મને 500 કરોડ ના કામો રેકોર્ડ ઉપર છે. આટલા બધા વિકાસ ના કામો આપ્યા તો પછી વિકાસ ની રાજનીતિ નહીં ભર્યો હોય તો ભરી દેશો? નહીં નહીં પણ હું જાણવો નથી. તપાસ કરી લઈશ. અને પણ ભરશો ખરી? નહીં ભરશો. નહીં નહીં કોઈ એવો કોઈ પ્રશ્ન હશે તો તપાસ કરી લેશું. ખરેખર શું બન્યું છે કઈ ખબર નથી. કારણ કે હું એમપી સાહેબ એક્ઝામ્પ્ટેડ હતા. અમે એમપી સાહેબ બધા જોડે હતા. એમપી સાહેબ એક્ઝામ્પ્ટેડ હોય એટલે હું એમની જોડે હોઉં એટલે મને ભરી દેશે.